થરાદમાં ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં ખેડૂતો પરેશાન. બાજરીના માલને રિજેક્ટ કરી ખેડૂતોને મોકલાય છે પરત. ગામડાઓમાંથી બાજરી ટોલીમાં ભરી ટ્રેક્ટર દ્વારા લાવવામાં આવે છે ટેકાના ભાવે વેચવા માટે. વારંવાર ખાવા પડે છે ધર્મના ધક્કા ખેડૂતો કરી રહ્યા અધિકારીઓને આજીજી. ખેડૂતો પોતાના માલની સાફ સફાઈ કરી ફરીથી આપવા આવતા પણ માલ લેવામાં કરાઈ રહ્યો છે વિલંબ. સવારથી સાંજ સુધી ખેડૂતોને માલ વેચવા માટે જોવી પડી રહી છે રાહ. ટેકાના ભાવે ખરીદી કરી રહેલા અધિકારીઓની મનમાનીથી જગતનો તાત બન્યા મજબૂર. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ. થરાદમાં બાજરીનું રજીસ્ટ્રેશન 1022 ખેડૂતોએ કરાવેલું છે. તેમાંથી દરરોજના 30 મેસેજ છોડવામાં આવે છે. તેમાંથી જે મેસેજ આવે જે દિવસ તારીખનો એ ખેડૂતોને પહેલાં લેવામાં આવે છે. અમારી પાસે ટાઈમ હોય, ખેડૂતો પૂરા થઈ જાય તો બાકી પહેલાં રહી ગયા હોય એમને લેવામાં આવે છે. સરકારની ગાઈડલાઈન મુજબ કમ્પ્લીટ લેવામાં આવે છે. સર, જે અત્યારે ખેડૂતોને આક્ષેપ છે કે 10 તારીખે જે ખેડૂતોને તમે રિટર્ન મોકલ્યા છે, બરાબર, એ ખેડૂતો જે આક્ષેપ કરી રહ્યા છે અત્યારે પણ અમને સોમવારે કીધું, સોમવારે પણ અત્યારે અમને ના પાડી રહ્યા છે, એના વિશે આપ શું કહેવા માંગો? કોઈ આવી તારીખ ફિક્સ આપવામાં કોઈને આપતી નથી, પણ ખેડૂતો આવે છે એ કહે છે કે અમે આવી જઈશું. એટલે ખેડૂતો આવે છે, પણ અમે જે તારીખના 14 તારીખ છે 14 તારીખના મેસેજ પહેલાં લઈશું, અને પછી ટાઈમ વધશે તો જે આગળ રિટર્ન મોકલેલા અથવા બાકી રહી ગયેલ છે ખેડૂત એ આવે એમને અમે પૂરો ન્યાય આપીશું. સાહેબ, આપણું પૂરું નામ? આર્યન ચૌધરી. સાહેબ એના લીધે સાહેબ કેટલા બધા સામા થઈ ગયા છે. સંજીભાઈ, દિલજીભાઈ, હું કામ ભૂલ્યું ન એકાના ભાવે લઈને આવ્યો તો બાજરી ડિસ્ચાર્જને જાણે અહીંયા બીજું કંઈ કચેરો તો કંઈ નહીં લ્યો. હું ફેરી સાફ કરાવી અને લઈને આવ્યો સોમવારને જાણે, એટલે આરા ના પાડવા મળ્યા. હવે મારી પરિસ્થિતિ સીવી ગયા, બબે વટામાંથી કોઈ ખબરાતા દેખાય, હવે આરા ના પાડે છે. અને હવે લેવાનું આ મીડિયાવાળાને બોલાયેલો અત્યારે તમે લેવાનું ચાલુ કરી દીધા. હવે આવી અમારી પરિસ્થિતિ ચાલે છે, બધા દસ ગામના ખેડૂતો બેઠા છે, બધા હેરાનગતિ જાવી ચાલે છે ટેકાના ભાવે. અમારે શું કરવું શું અમારે, બરાબર? સાહેબ, જરી પત્રકારને બીજે તે બાજુ લંબા માટે આવી કોઈ ખેડૂતોની કોઈ ફરિયાદ કોઈ અભડતો જ નથી કોઈ ઓફિસના અંદરમાં. ગામ ભોલડું, તાલુકો થરાદ. અમે 10 તારીખને દિવસે અહીં બાજરી લઈને આવ્યા હતા અને સાહેબ એ પછી કે ખરાબ છે ને એમ કરી રિજેક્ટ કરીને પાછા મોકલ્યા. પછી કે સોમવારના દિવસે આવજો, તો અમે સોમવારના અત્યારે 2 દિવસ મહેનત કરી અને સાફ સફાઈ કરી લઈને આવ્યા. તો અમે સોમવારના કે બીજા ખેડૂતો કે અમને લેવા જોઈએ, અમને હેરાન કરે છે અને અમને બહુ મોટા ખવડાવે છે, તો અમે હેરાન થઈએ તો અમને સાચો ન્યાય મળે અને ખેડૂતને ડીઝલ ના મળે અને દરેક જણા ખેડૂતો હેરાન ન થાય એવું અમને કરો તો બહુ સારો કહેવાય. આભાર.